નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ પાંચના ગુજરાતી એટલે કે કેકારવ વિષયની જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે તે નવી સ્વ અધ્યયન પોથીના પાઠ નંબર ત્રણ સવારે સળવળનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચના ગુજરાતી એટલે કે કેકારવ વિષયના બધા જ પાઠના જે સોલ્યુશન છે તેમના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો મિત્રો આ ધોરણ પાંચના કેકારો વિષયના જે બધા જ પાઠ છે તેના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ વોટ્સઅપ પર પ્રાપ્ત કરવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો ચાલો તો શરૂ કરીએ ધોરણ પાંચના ગુજરાતી એટલે કે કેકારો વિષયના પાઠ નંબર ત્રણ સવારે જ સળવળનું સંપૂર્ણ સોલ્યુશન તો સર્વપ્રથમ તમે જોઈ શકો છો કે આપણને અધ્યયન નિષ્પત્તિઓ આપેલી છે હવે અધ્યયન નિષ્પત્તિ પછી આપણે આગળ વધીએ તો પ્રશ્ન નંબર એક ઉદાહરણ મુજબ શબ્દો બનાવો એમાં અહીંયા આપણને આપ્યું છે બ જ ર તો એના ઉપરથી શબ્દ બનશે બાજરી એવી રીતે આપ્યું છે વ દળય તો શબ્દ બનશે વાદળિયું ત્યાર પછી બીજું છે દ રય તો શબ્દ બનશે દરિયો ત્યાર પછી ત્રીજું છે પ રશ તો શબ્દ બનશે પુરુષ ત્યાર પછી ટક ટવર તો શબ્દ બનશે ટિકિટ બારી ત્યાર પછી પાંચમું છે ખણપણ તો શબ્દ બનશે ખાણીપીણી છઠ્ઠું છે મસલ તો મસાલો બહનપણ તો બહેનપણી પકટ તો પાકીટ નશન તો નિશાની રખચત્ર તો રેખાચિત્ર મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનમાં તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકશો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન સ્વાધ્યન પોથી ગાલા સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ દરેક કે જેઓ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકના એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચે આપેલો ફકરો તમારા મોટા ભાઈ કે બહેન મોટેથી વાંચીને લખાવે અને તમારે લખવાનો છે લખાઈ જાય એટલે મૂળ ફકરા સાથે તમારું લખાણ અને ભૂલ તપાસો ચાલો ફકરો ક્યાંથી શરૂ કરવાનો છે તો કે બરાબર લઈ અને ઊભો રહે ત્યાં સુધી તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે પેરેગ્રાફ લખેલો છે બરાબર ત્યારે જ મને એક વિચાર સ્ફૂર્યો મેં ફટાફટ સોમુનું ચિત્ર ફરીથી દોર્યું એક ચોરસમાં પડેલા મેં તેની પીઠનું મોટું ચિત્ર બનાવ્યું પછી મેં તેના લાંબા વાળ દોર્યા પછી મેં નદીમાં તરતી હોળીના દ્રશ્ય વડે ચિત્ર ભરી દીધું અને એને ધ્યાનથી જોયું ચિત્રમાં દેખાતી પાણીમાં તરતી હોળીના સઢનો નીચેનો ભાગ અને મારા પહેલા ચિત્રમાં દેખાતી હોડીને જોઈને મેં સોમુની આંખમાં આંખ નાખી અને ભારપૂર્વક કહ્યું અને ત્યાં જ ઊભો રહે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ આપેલી કાવ્ય પંક્તિને આધારે પ્રશ્નોના જવાબ તમારી નોટબુકમાં લખો તો જો અહીંયા કાવ્ય પંક્તિ આપણને આપી છે ગીજુભાઈ ગીજુભાઈ એ તો છે મુછાળી માય વાર્તા કહે શિશુઓને એક એકથી એ સવાય નાના મોટા સૌ બચ્ચાને ગીજુભાઈ સાથે સગાય લખેલી છે સખ્યએ તો એના ઉપરથી તમે જોઈ શકો છો કે પહેલો સવાલ કે આ કાવ્યમાં કોની વાત છે તો ઉત્તર આવશે કે આ કાવ્યમાં ગીજુભાઈની વાત છે બીજો સવાલ ગીજુભાઈ શું કરે છે તો જવાબ આવશે કે ગીજુભાઈ વાર્તા કહે છે ત્રીજું અહીં કયા બે શબ્દો એકબીજાના વિરુદ્ધાર્થી છે તો જવાબ આવશે નાના મોટા ચોથું કાવ્યમાં વપરાયેલા પ્રાસવાળા શબ્દો લખો તો ભાઈ માય સવાય અને સગાઈ પાંચમું કાવ્યમાં કયા બે શબ્દો એકબીજાના સમાનાર્થી શબ્દો છે તો જવાબ આવશે શિશુ અથવા તો શિશુ અને બચ્ચા છઠ્ઠું કાવ્યમાં એક પંક્તિ છે એક એકથી એ સવાય અહીં સવાય એટલે તો જવાબ આવશે વિકલ્પ ક ચડિયાતી ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર કાઉન્સમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને ફકરો પૂર્ણ કરી અને વાંચો તો અહીંયા તમે જોઈ શકો છો કાઉસમાં આપણને કેટલાક શબ્દો આપેલા છે એમાં ગુરુજી ખાલી જગ્યા અમને વેદોના મંત્ર શીખવતા તો દરરોજ ગુરુજી દરરોજ અમને વેદોના મંત્ર શીખવતા અમે પૂરા ધ્યાનથી એ સમજવાનો પ્રયાસ કરતા કોઈ શિષ્ય જરાક આમ તેમ જુએ તો ગુરુજી ધીમેથી કહેતા એકાગ્રતા વિના તમને વેદ મંત્ર આત્મસાત નહીં થાય મને ઘણીવાર થતું કે ગુરુજી સાચું કહે છે પણ અમારી ઉંમરે સંચળતા સહજ હતી એકવાર મેં હાથ જોડીને નમ્રતાથી કહ્યું ગુરુદેવ ક્ષમા કરજો પરંતુ મન અમારા કાબુમાં નથી રહેતું ગુરુજીએ હસીને કહ્યું એ હું જાણું છું તમે જો બળ જબરીથી એને વશ કરવા જશો તો એ સામે થશે ગુરુજી આંબાના વૃક્ષ નીચે બેસી અને અમને ભણાવતા હું હંમેશા આગળ બેસતો તો આવી રીતે આ જે લાલ અક્ષરો છે તે આપણે ખાલી જગ્યાના જવાબો લખ્યા છે ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ ધારો કે તમે બજારમાંથી પસાર થઈ રહ્યા છો અને અચાનક કોઈ નાનકડો અકસ્માત થયેલો જુઓ છો તમારે એકસો આઠને ફોન કરવાનો થાય છે તો તમારા એકસો આઠના ડૉક્ટર સાથેનો સંવાદ અહીં લખવાનો છે તો જો ડૉક્ટર કહે એકસો આઠ હેલ્પલાઇનમાં હું તમારી શું સેવા કરી શકું તો હું કહીશ કે ડોક્ટર સાહેબ અહીં મોટર કાર અને બાઇકનો અકસ્માત થયો છે ડૉક્ટર કહે તમે કયા જિલ્લામાંથી વાત કરી રહ્યા છો તો હું કહીશ કે અમદાવાદ ડૉક્ટર કહે અકસ્માતનું સ્થળ જણાવો તો હું કહીશ કે એસજી હાઈવે પર ઇસ્કોન મંદિર પાસે ડોક્ટર કહે અમે હમણાં જ એકસો આઠ મોકલીએ છીએ ત્યાર પછી પ્રશ્ન નંબર છ આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને અર્થપૂર્ણ વાક્ય બનાવો અને લખો તો અહીંયા તમને શબ્દો આપેલા છે એના ઉપર અર્થપૂર્ણ વાક્ય બનાવવાના છે તો પહેલું છે રઢિયાળું તો વાક્ય બનશે પૂનમની રઢિયાળી પૂનમની રાત રઢિયાળી લાગે છે બીજું પક્ષી નિષ્ણાંત તો ડોક્ટર ત્રિવેદી જાણીતા પક્ષી નિષ્ણાંત છે ત્રીજું હોડીવાળો તો હોડીવાળાએ ઝડપથી હોડી ચલાવી ચોથું છે પાકીટમાર જાહેર સ્થળોએ પાકીટમારથી સાવધાન રહેવું જોઈએ પાંચમું શર્ટ તો મેં વાદળી કલરનો શર્ટ પહેર્યો હતો છઠ્ઠું છે શકમંદ તો પોલીસે શકમંદ વ્યક્તિની પૂછપરછ કરી ત્યાર પછી સાતમું છે ધૂંધળો તો ઝાંકળ હોવાથી સવારે ધૂંધળું દેખાતું હતું આઠમું છે હરીફાઈ તો આજે શાળામાં દોડની હરીફાઈ થવાની છે નવમું છે ચિત્રપોથી તો તેની પાસે સુંદર ચિત્રપોથી છે દસમું છે મોબાઈલ તો રાજેશને રસ્તામાંથી એક મોબાઈલ મળ્યો ત્યાર પછી પ્રશ્ન નંબર સાત નીચે આપેલી વસ્તુઓને સરખાવી ઉદાહરણ મુજબ વાક્ય બનાવીને લખો ઝાડુ તો એનું વિરુદ્ધાર્થી થશે પાતળું થડ એટલે આંબો અથવા તો એરંડો સોરી વસ્તુઓને સરખાવીને ઉદાહરણ પ્રમાણે બનાવવાની છે ઝાડુ પાતળું થડ આંબો અને એરંડો આપણને એવું આપેલું છે બરાબર તો વાક્ય બનશે કે આંબાનું થડ ઝાડુ છે એરંડાનું થડ પાતળું છે જ્યારે આપણે આ રીતને વાક્ય પણ બનાવી શકીએ કે આંબાનું થડ એરંડાના થડ કરતાં જાડું છે ચાલો તો એવી જ રીતે આપણને અહીંયા પહેલું આપેલું છે મોટું નાનું શહેર તો અમદાવાદ અને મોરબી તો આપણે વાક્ય આ રીતે બનાવી શકીએ કે અમદાવાદ મોટું શહેર છે અમદાવાદ મોટું શહેર છે મોરબી નાનું શહેર છે અને અમદાવાદ એ મોરબી કરતાં મોટું શહેર છે ચાલો ત્યાર પછી ઊંચું નીચું અને પર્વતના નામ આપ્યા છે ગિરનાર અને પાવાગઢ તો આપણે કહી શકીએ કે ભાઈ ગિરનાર પર્વત ઊંચો છે પાવાગઢ પર્વત નીચો છે ગિરનાર પર્વત પાવાગઢ પર્વત કરતાં નીચો છે અથવા તો પાવાગઢ પર્વત કરતાં ગિરનાર પર્વત ઊંચો છે તો આવી રીતે આપણે વાક્યો બનાવી શકીએ ચાલો ત્યાર પછી વધારે ઓછું ત્રીજામાં આપણને પૂછે વધારે ઓછું વસ્તીમાં છે સુરત અને ડાકોર તો સુરતની વસ્તી વધારે છે ડાકોરની વસ્તી ઓછી છે ડાકોરની વસ્તી સુરત કરતા ઓછી છે ત્યાર પછી ચોથું દૂર અને નજીક ચંદ્ર અને તારા તો ચંદ્ર નજીક છે તારા દૂર છે ચંદ્ર તારા કરતા નજીક છે અને તારા ચંદ્ર કરતા દૂર છે પાંચમું છે મોંઘું અને સસ્તું ઘી અને તેલ તો ઘી મોંઘું છે તેલ સસ્તું છે ઘી તેલ કરતાં મોંઘું છે અને તેલ ઘી કરતાં સસ્તું છે ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર આઠ વાક્ય વાંચો સમજો અને લાગુ પડતા બાજુના ખાનામાં ટીક કરો વાક્ય હું જમી રહ્યો છું તો હું જમી રહ્યો છું એ ક્રિયા શરૂ છે એટલે કે હાલમાં શરૂ છે તો હાલમાં હાલમાં ઉપર આપણે ટીક કરીએ કાલે સાંજે હું મિત્રના ઘરે જઈશ તો એ ભવિષ્યમાં જશે હવે પછી જશે એટલે હવે પછી ઉપર ખરાની નિશાની કરીએ કાલે કોમલ ક્રિકેટ રમશે તો હાલમાં નથી રમતી હવે પછી રમશે તો હવે પછી ઉપર ખરાની નિશાની આસિફ ફિલ્મ જોઈ રહ્યો છે તો હાલમાં જોઈ રહ્યો છે એટલે હાલમાં ઉપર ખરાની નિશાની વિક્ટર આવતી મહિને પરીક્ષા આપશે તો હવે પછી જે છે એના ઉપર આપણે ખરાની નિશાની કરીશું ત્યાર પછી પ્રશ્ન નંબર નવ આપેલા શબ્દનો ઉપયોગ કરી અને ઉદાહરણ મુજબ વાક્યો બનાવીને લખો જો ધીમેથી તો વાક્ય બનશે રોશની ધીમેથી ચાલે છે પહેલો શબ્દ છે સાચવીને તો વાક્ય બનશે જિયાન સાચવીને અરીસો લાવે છે બીજું ગાતા ગાતા તો રિયા ગીત ગાતા ગાતા શાળાએ આવી ત્રીજું છે ફટાફટ તો આર્ય ફટાફટ લેશન આર્ય ફટાફટ લેશન કરી છે ચોથું છે ખડખડાટ તો હેત ખડખડાટ હસે છે પાંચમું છે મોટેથી તો અર્પિતે મોટેથી બૂમ પાડી છઠ્ઠું છે ઝડપથી તો હરણ ઝડપથી દોડે છે સાતમું છે ધીમેથી તો કાચબો ધીમે ધીમે ચાલે છે ત્યાર પછી પ્રશ્ન નંબર દસ શબ્દ ઓળખી કાઢો તો જો મણાસ તો માણસ એવી રીતે આપ્યું છે કે કડી કડત તો કડકડતી પ્રવેશ દ્વારા તો પ્રવેશ દ્વાર ત્યાર પછી છે પિક ટામરા તો પાકીટમાર શકમંદ તો શકમંદ પચા પચોસા તો પાંચસો ત્યાર પછી પ્રશ્ન નંબર અગિયાર અહીંયા આપણને કહ્યું છે કે નીચેના ફકરામાં ભાગ્યન અને ભાગ્યશ્રીની વિગતો ભેગી થઈ ગઈ છે એ જુદી તારવીને લખો તો જોઈએ પહેલાં આપણે તો ફકરો જો ભાગ્યશ્રી પાંચમા ધોરણમાં ભણે છે ભાગ્ય નિયમિત વિદ્યાર્થી છે તે ઘણી તેજસ્વી છે તે રમતમાં એવો તો કુશળ છે કે બધા ધોરણ બધા છોકરા એને ભેરું બનાવવા કહે છે તે કદી લેસન ન લાવી હોય એવું બનતું નથી તે પોતાના સ્વભાવને લીધે શિક્ષકોનો પણ પ્રિય છે તો સર્વપ્રથમ આપણે ભાગ્યશ્રીના જે વાક્યો છે તે લખી લઈએ તો જો ભાગ્યશ્રી પાંચમા ધોરણમાં ભણે છે તે ઘણી જ તેજસ્વી છે તે કદી લેસન ન લાવી હોય તેવું બનતું નથી ત્યાર પછી ભાગ્યેનની વાત કરીએ તો ભાગ્યેન નિયમિત વિદ્યાર્થી છે તે રમતમાં એવા કુશળ છે કે બધા છોકરા એને જ ભેરું બનવા કહે છે તે પોતાના સ્વભાવને લીધે શિક્ષકોનો પણ પ્રિય છે ત્યાર પછી પ્રશ્ન નંબર બાર આપેલા સંવાદ કોણ બોલી શકે વિચારો અને લખો પેલું મને લાગે છે કે પાકીટમાં હશે તો આ સવિતા બહેન બોલી શકે બીજું સર મારા પાકીટમાં ન તો રૂપિયા છે ન ક્રેડિટ કાર્ડ તો જાનકી બહેન આ વાક્ય બોલી શકે ત્રીજું તમે પહેલાં અજાણ્યા માણસનું બરાબર વર્ણન ન કર્યું તો વર્ષિલ નાગરેચા આ વાક્ય બોલી શકે ત્યાર પછી ચોથું માફ કરજો સર પણ મારું નામ કિશન નથી તો આ વાક્ય માર બોલી શકે પાંચમું સોમું સાંગી સાચું કહે છે આ તારું પાકિટ છે તો આ વાક્ય વર્ષિલ નાગરેચા બોલી શકે ત્યાર પછી જોઈએ આપણે પ્રશ્ન નંબર તેર આપેલ પરિસ્થિતિમાં તમે શું કરશો તે લખો તો વિકલ્પ અ જો તમારો ખાસ મિત્રો શાળામાં અચાનક રમતા રમતા પડી ગયો તો શું કરશું તો હું તેને ઊભો કરીશ અને જો વધારે વાગ્યું હશે તો દવાખાને લઈ જઈશ ત્યાર પછી આગળ જોઈએ તમે નિબંધની નોટબુક ઘરે ભૂલી ગયા છો અને આજે શિક્ષક નિબંધ લખાવાના છે તો શિક્ષકને શું કહેશો તો જોઈએ ઉત્તર હું શિક્ષકને કહીશ કે મારી બુક ઘરે ભૂલાઈ ગઈ છે તેથી હું રફ બુકમાં લખું છું ઘરે જઈને તેમાં લખી દઈશ ત્યાર પછી આગળ તમારે મિત્રના જન્મદિનની ઉજવણીમાં જવાનું છે પણ નાનો ભાઈ કે બહેન બીમાર છે તો શું કરશો તો હું મારા નાના ભાઈ કે બહેનનું ધ્યાન રાખવા માટે ઘરે જ રોકાઈશ ત્યાર પછી આગળ તમારા ઘરે મહેમાન આવ્યા છે અને જમવાના પણ છે તમે મમ્મી પપ્પાને શો સહકાર આપશો તો હું મારા મમ્મી પપ્પાને રસોઈ બનાવવામાં મદદ કરીશ તમારે પ્રજાસત્તાક દિને એક પાત્ર અભિનય કરવાનો છે તમે એ માટે શું કરશો તો હું જે પાત્ર ભજવવાનું છે તેની તૈયારી કરીશ ત્યાર પછી પ્રશ્ન નંબર ચૌદ વાક્યોના જોડકા જોડો ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને બે હરોળની અંદર આપણને વાક્યો આપેલા છે એ વાક્યોને આપણે જોડવાના છે અને એક વાક્ય બનાવવાના છે તો આ રીતે પહેલું વાક્ય બનશે જો તમે આવશો તો જ હું આવીશ બીજું અમે આવશું ખરા અને જમશુંય ખરા ત્રીજું વાક્ય બનશે દાદાજી મુંબઈથી આવ્યા છે અને હલવા મીઠાઈ લાવ્યા છે ચોથું જે વહેલા ઉઠે એ વીર કહેવાય અને પાંચમું ગરમી એટલી હતી કે અમે પરસેવે નહ્યા ત્યાર પછી પ્રશ્ન નંબર પંદર કોઈપણ બે જોક્સ લખો પોલીસ કહે યુ આર અંડર અરેસ્ટ ચાલ હાથ ઊંચા કર ચોર કહે સાહેબ પહેલાં પ્રોમિસ કરો કે ગલી ગલી નહીં કરો ત્યાર પછી બીજું છગનની છત્રીમાં કાણું હતું તો છગનના છોકરાએ પૂછ્યું કે પપ્પા છત્રીમાં કાણું કેમ છે છગન કહે અરે ગધેડા વરસાદ બંધ થઈ જાય તો ખબર કેવી રીતે પડશે એટલા માટે કાણું છે ત્યાર પછી પ્રશ્ન નંબર સોળ ફકરાના આધારે ચિત્ર દોરો ચાલો ફકરામાં શું કહ્યું છે જો ઝાડ નીચે એક મુસાફર બેઠો છે તેણે ધોતી અને ખમીસ પહેર્યા છે થોડીક દૂર એક કૂતરું સૂતું છે ઝાડના થડને અડીને પાણીનું માટલું અને લોટો છે ઝાડની એક ડાળી ઉપર એક કાગડો છે ચાલો તો આવું ચિત્ર અહીંયા તમે જોઈ શકો છો કે આપણે સરસ મજાનું દોર્યું છે તો આ રીતે તમે પણ દોરી શકો ત્યાર પછી પ્રશ્ન નંબર સત્તર સવારે સળવળ એકમમાંથી તમને શું ગમ્યું શું ન ગમ્યું અને શું શીખ્યા એ લખો ચાલો તો શું ગમ્યું તો કે હોડી ચલાવવાની હરીફાઈ વર્ષિલ નાગરેચાની જાસૂસી બુદ્ધિ ખૂબ ગમ્યા શું ન ગમ્યું તો જાનકી બહેનના પૈસા ચોરાઈ ગયા એ ન ગમ્યું અને શું નવું શીખ્યા તો ભીડવાળી જગ્યાએ જઈએ ત્યારે પાકીટમાંથી સાવધાન રહેવું જોઈએ આપણી વસ્તુ બરાબર સાચવી જોઈએ એવું આપણે શીખ્યા મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનમાં તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકશો જેમ કે દરેક પાઠની સમજૂતી સ્વાધ્યાય સ્વાધ્યન પોથી ગાલા સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફો અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ દરેકને આ એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે દોસ્તો ફરી મળીશું આપણે પાઠ નંબર જે સ્વ અધ્યન પો છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર સ્વ અધ્યન પુથીના બધા જ પાઠના વિડીયો સોલ્યુશન્સ અને પીડીએફના સોલ્યુશન્સ મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તમારો દોસ્તો મિત્રો સગા સંબંધીઓ સુધી આ એપ્લિકેશન પણ પહોંચાડજો અને તમામ વિડીયો પણ જરૂરથી શેર કરજો